સાથી બની વિદ્યાર્થી મિત્રો દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 એમાં આપણે વજનના બે એકમો કિલોગ્રામ અને ગ્રામની ચર્ચા કરી. બરોબર, કિલોગ્રામ ક્યારે વપરાય કે જ્યારે વધારે વજનવાળી વસ્તુ હોય. બરોબર, ટુકડી હોય, લોહી ચોખાની ટુકડી હોય, આપણે કિલોગ્રામ એકમ ઉપયોગ કરીએ. બરોબર, અને ગ્રામ ક્યારે કરીએ કે નાની કોઈ વસ્તુ હોય, ધારો પાઠ્ય પુસ્તક છે, નોટબુક છે, પેન્સિલ છે. બરોબર, એ બધી વસ્તુ માટે આપણે ગ્રામ એકમ ઉપયોગ કરીએ છીએ. અને આજે આપણે અહીંયા ગ્રામમાં આપણને આયની પાછળ સંખ્યાની પાછળ જે લખ્યું હોય એની એકમ ઉપયોગ. બરોબર, એ ગ્રામ એકમમાં બધી સંખ્યા આપેલી છે એનું આપણે કિલોગ્રામ અને ગ્રામમાં રૂપાંતર છે. તો કેવી રીતે? તો સૌ પ્રથમ આજે 2400 ગ્રામ છે એટલે એક લીટરમાં છે 3000 + 400 આવી રીતે લખાય. બરોબર, 3000 અહીંયા શું આવશે? કિલોગ્રામ, સોરી 3000 ગ્રામ પ્લસ 400 ગ્રામ શું આવશે? 3000 ગ્રામ વત્તા 400 ગ્રામ. હવે 1000 ગ્રામ, 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. આ પણ ચર્ચા કરી, 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. અહીંયા કેટલા હજાર છે? 3000 ગ્રામ છે. કેટલા કિલોગ્રામ થાય? 3 કિલોગ્રામ. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. 3000 ગ્રામ બરાબર 3 કિલોગ્રામ વત્તા આ 400 ગ્રામ એટલે કેટલા થવાના? બરાબર, હવે આ બધા નિશાની કાઢી નાખવાની એટલે એ જ લખી નાખવાનું. 3 કિલોગ્રામ 400 ગ્રામ થઈ ગયું. જો ખાલી ગ્રામમાં કિલોગ્રામ અને ગ્રામ એકમમાં આપણે રૂપાંતર કરી લઈએ. કિલોગ્રામ અને ગ્રામમાં રૂપાંતર કરો. ગ્રામમાં એકમ છે તો આપણે કિલોગ્રામ ગ્રામમાં રૂપાંતર કરીએ. આવી જ રીતે આપણે બીજા દાખલા બીજી જે સંખ્યા આવેલી છે એનું આપણે રૂપાંતર કરવાનું છે. તો હવે 1200 ગ્રામ, 1200 ને થાય 5000 ગ્રામ વત્તા 200 ગ્રામ. 5000 ગ્રામ વત્તા 200 ગ્રામ, 5000 કેટલા હશે? અહીંયા જે 3000 ગ્રામ બરાબર 3 કિલોગ્રામ, 5000 ગ્રામ બરાબર 5 કિલોગ્રામ. 5 કિલોગ્રામ પ્લસ અહીંયા શું આવશે? 200 ગ્રામ. 5 કિલોગ્રામ 200 ગ્રામ. હવે 5 કિલોગ્રામ સરળ રીતે કાઢી નાખી તો શું આવશે? 5 કિલોગ્રામ 200 ગ્રામ. બરોબર, 1200 ગ્રામ છે એટલે 1 કિલોગ્રામ બરાબર કેટલો થશે? 5 કિગ્રામ 20 ગ્રામ, સોરી 200 ગ્રામ. બરોબર, હવે 6050 એને કેટલો થાય? 6000 ગ્રામ વત્તા 50 ગ્રામ. 6000 વત્તા 50 ગ્રામ એના કરે છે 6000 ને જોડવાનું કિલોગ્રામ મળે તો 6000 બરાબર થાય 6 કિલોગ્રામ પ્લસ આ 50 ગ્રામ એટલે બરાબર 6 કિલોગ્રામ 50 ગ્રામ હોય છે. કે રૂપાંતર સરવાળા જે સંખ્યાની નાખવાની 6 કિલોગ્રામ 50 ગ્રામ. બરોબર, 6 કિલોગ્રામ 50 ગ્રામ. આવી રીતે હવે 5500 ગ્રામ એટલે કે લખવાય 10000 ગ્રામ પ્લસ 500 ગ્રામ. 10000 ગ્રામ પ્લસ 500 ગ્રામ 9000 ને કેમ લખવાય? 10 કિલોગ્રામ પ્લસ 500 ગ્રામ એટલે 500 ગ્રામ એટલે લખવાય. હવે આને કેમ લખવાય? 10 કિલોગ્રામ 500 ગ્રામ
બરોબર 9 કિલોગ્રામ 500 ગ્રામ ત્યારથી 7720 ગ્રામ અને કેટલું આવશે 7000 ગ્રામ પ્લસ 720 ગ્રામ 7720 ગ્રામ એટલે 7720 ગ્રામ એટલે હવે 7000 ની કિંમત આવશે 7 કિલોગ્રામ પ્લસ આ 720 ગ્રામ એમ બરાબર પ્લસ 6 કાઢી નાખવાની 7 કિલોગ્રામ 720 ગ્રામ તેયુ 7 કિલોગ્રામ અને ગ્રામ એ તો કિલોગ્રામ અને ગ્રામ માં રૂપાંતર કરીએ છીએ બરાબર છે પહેલા આપણે સંખ્યા કરી હોય કે અમે ભાગ પાડવાનો 7724 ગ્રામ હવે અહીંયા શું લખવાનું 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય તો 7000 બરાબર 7 કિલોગ્રામ થાય બરોબર એ આપણે આગળ પણ શીખ્યા એનો અહીંયા ઉપયોગ કરવો પછી નું 8150 સોરી 8105 ગ્રામ એને કેમ તો પાસે
બરોબર